<تصفيق> <تصفيق> يا إمامي يا إمامي أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم اللهم عجل لوليك الفرج قال الإمام رضا عليه الصلاة والسلام کلمت لا الہ الا اللہ حسنی فمن دخل حسنی امن من عذابی بشرتها وانا من شروطها عزیزان دوستو وڑیلو بھائیو بہنو بچاؤ وحل جنارو السلام علیکم ورحمت اللہ وبرکاتہ عرض اسلام پچھی امام رضا صلی اللہ علیہ وسلم نے ولادت نے مبارک دی تمہیں بدائے મહહિબ્બાને અહેલૈત અસલાત વસલામ અને શિયાને અહેલબૈત અસલાત વસલામને પેશ કરવામાં આવે છે અને એના પહેલાં આપણા ઈમામ આપણા જમાના ઈમામ ઇમામે મહેદી સાહેબ જમાન વસલામને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે ખુદાવાદ આલામ પાસે દુઆ છે કે ખુદાયા તને ઈમામે રઝા અસલાતલામનો વારસો આપે છે કે પૂર્વ દિગારા

એ અખલાક ઇમામના આપણે જોઈએ તો આપણને ઇમામના અખલાકોમાંથી અખલાક ના દર્શમાંથી લેસનમાંથી આપણને એ મળે છે કે ઇમામ જે છે જ્યારે બી ઇમામ દસ્દખાનો પર જમવા માટે બેસતા હતા તો ઇમામના ઘરમાં જેટલા બી લોકો હોય ઈમામ જે છે બધાને સાથે લઈને બેસતા હતા અને અહીંયા સુધી બેન કરવામાં આવે છે કે ઈમામના સવારીની ઘોડો છે યા યાટ છે એની જે દેખરેખ જે ગુલામ યા બીજા જે માણસો રાખતા હતા ઈમામ એને બી બોલાવતા હતા કે આવ અમારા સાથે દસ્તાખાનું પર બેસ એક વખતે એક જગ્યા પર લોકોએ ઈમામને જોયું કે ઈમામ ગુલામો સાથે ગરીબો સાથે ઇમામ જમવા માટે બેઠા છે તો કોઈ માણસે આવીને કીધું કે આ તમે શું ગુલામો સાથે જમવા માટે બેઠા છો તો ઇમામ ફરમાવે છે આપણે ઇમામના અખલાક જોઈએ આપણે કે ઇમામ ફરમાવે છે કે તમે શું આ લોકોને નીચા કઈ રીતે તમે એ લોકોને જોઈ રહ્યા છો એ લોકોની મમા ભી આદમની ઔલાદમાંથી છે મારી બી મમ્મા બી આદમની ઔલાદમાંથી છે એમના એમના પપ્પા જે છે એ બી આદમની ઔલાદોમાંથી છે મારા પપ્પા જે છે એ આદમની ઔલાદોમાંથી છે આપણે બધાએ આદમની ઔલાદોમાંથી છે તો શું ફરક પડ્યો એ લોકો બી ઇન્સાન છે હું બી ઇન્સાન છું એ જ અખલાક જે રસૂલ ખુદાના અખલાક હતા ایج اخلاق امام رضا علیہ تو اسلام اخلاق تھا رسول خدا بھی گلاموں پر بیسی والی ایک عورت 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 تمہیں تمہ زمین پر بیسی نے گلام جیو تم بیسی نے تو رسول خدا فرماو چھے کہ مارا تھی موٹو کون گئی ہو سکے ہوں بھی میرا پورا اخلاق گلام چھولاقیا મ પાસે બી ઇમાજા અસલાતુઅસ્લામ બી અપનાવી રહ્યા છે અને જ્યારે ઈમામ આવે ઘરના અંદર તો ઘણા લોકો ઊભા થતા હતા તો ઇમામ કહે છે કે નહીં તમે ઊભા ના થાવ તમે જમી લ્યો અગર હું તમે જમતા જમતા તમે જમી રહ્યા છો અગર હું તમને આવાજ આપું તો તમે ઊભા તેની તરત ના આવી જાજો કેમ કે આ રિસ્કનો કરો તમે બેસીને તમે તમારું આ જમીન જમીને પૂરી કરી લો અને કોઈ અગર જમતું હતું ઈમામ આવાજ દેતા હતા તો એ માણસ અગર એ ગુલામ કહી દે કે મોલા હું જમી રહ્યો છું તો ઇમામ ફરવા જાય ઠીક છે તારો જમી લે પછી તું આવજે પણ અગર આપણે અગર જોઈએ કે આપણે દાસીઓ યા આપણા ઘરના અંદર જે નોકરો યા બીજા લોકો જે આપણા ત્યાં કામ કરતા હોય અગર એ જમતા હોય યા બીજા કામના અંદર મજકરો આપણે આવાજ દે અગર એ જરાક વાર કરે તો આપણે તરત એને ખીજાય છે અને આપણે એના સાથે સારો વ્યવહાર નથી કરતા આપણે ઈમામથી દર્શ આપણે હાસિલ કરીએ ઇમામથી અખલાક આપણે જોઈએ કે ઇમામ કહે છે કે નહીં જમી લ્યો તમે પછી તમે નિરાતે મારા પાસે આવજો પણ અગર જમતા હોય તો મારી આવાજ અગર હું તમને દઉં છું તો તમે ઊભા થઈને તરત જ આવી ના જાજો દોસ્તો આ ઈમામના અખલાક હતા ઈમામના આપણે એક બે વાક્ય આપણે જોઈએ કે ઇમામ અલી સલાતુ વસલામ જ્યારે મદીનાથી ખુરાસાન તરફ આવી રહ્યા છે ઇમામ એક જિંદગી મદીનામાં પસાર કર્યા અને છેલ્લા ત્રણ વર્ષ જે છે ઇમામ એ ખોરાસાનમાં પસાર કરી રહ્યા છે ઇમામ જ્યારે ખોરાસાન આવી રહ્યા છે તો એના પહેલાં ઇમામ નેશાપુર તરફ આવ્યા અને નેસાપુર જ્યારે આવે છે ઇમામ તો નેશાપુરમાં આવવા પહેલાં માફ કરજો કે નેશાપુરમાં આવવા પહેલાં નિશાપુરના લોકોને સમાચાર મળી ગયા હતા ખબર પડી ગઈ હતી કે ઇમામ અલી વસલામ કાલે અહીંયાથી પસાર થઈ રહ્યા છે એક બીબીને જોવામાં આવ્યો કે બીબી છે કે પોતાના ઘરના બારે ઝાડુ મારી રહી છે કોઈ આવીને સવાલ કર્યો કે બીબી આજે શું કામ તમે ઘરના બારે ઝાડુ મારો છો તમે ઝૈફ છો ઝઈફા છો તમે તો કહે છે કે મેં સાંભળ્યું છે કે ઇમામ રઝા વસલામ આજે નિશાપુર આવી રહ્યા છે મારી તમન્ના અને મારી ખ્વાશ એમ છે કે શાયદ ઇમામ રજા મારા ઘરે આવે અરે આરસુ છે મારી તમન્ના છે પણ હું જોઉં છું આટલા બધા ઈમામના ચાહવાવાળા છે આ ગામના અંદર તો ક્યાંથી મારા તરફ નજર પડે بس انہی تمنہ انہی آرزو ہوتی کہ امام رضا انہی گھرے آوے تیر ای وقت بھی آوی گئے کہ امام رضا صلی اللہ علیہ وسلم ای دیو سے نشاپور آوی گیا نشاپور نا موٹا موٹا لوگو نشاپور نا شیعہ وہ امام نا محبو امام نا چہوہ وڑا وہ بدہ امام نا استقبال ماتے نشاپور نا بارے نکڑی گیا تھا امام نے استقبال کرتا کرتا امام نے گام ناندل لیا بے બધા કહે છે કે મોલા અમારા ઘરે આવો કહે છે કે અમારા ઘરે આવો બધાની આવાજો ઈમામ સાંભળી રહ્યા છે દરેક કહે છે કે મોલા મારા ઘરે આવો તમારા કદમો તમારા મુબારક કદમો અમારા ઘરે પડે અઈઝો ઈ જમાનામાં લોકો હતા કે જે ઈમામને પોતાના ઘરે આવવા માટે કહી રહ્યા છે કે ઈમામ તમે આવો અમારા ઘરે તમારા મુબારક પગલા પડી જાય અને આપણા પાસે બી મોકો છે એક કે જ્યારે આપણે આપણા ઘરના અંદર ઇમામ હુસૈન સલાતુ વસ્સલામની મલ્લિસ બરપા કરતા હોય છે તો એ વખતે બહેન કરવામાં આવે છે કે જ્યાં ઇમામ હુસૈનની મલ્લિસ થતી હોય વાં જનાબે ફાતેમા ઝહરા જનાબે ઝૈનબ જનાબે સૈયદ સજ્જા જનાબે સકીના એ જમાના બધે આવતા હોય છે તો ઇમામ રઝા એ વખતના ઇમામ છે બધા કહે છે કે મૌલા તમારા મુબારક પગલા અમારા ઘરે થાય તમે આવો અમારા ઘરે ઇમામ અસલાતુ અસલામ બેન કરે છે કે જ્યારે મારા નાના રસુલ સલ અલવાલી વસલામ જ્યારે મદીનામાં દાખલ થયા તો બધાએ રસુલે ખુદાને પોતાના ઘરે બોલાવવા માટે દાવત દીધી તો રસુલે ખુદા ફરમાય છે કે હું મારા ઊંટની જે દોરી છે એ મૂકી દઉં છું જ્યાં મારા જેને ઊંટ બેસી જશે જ્યાં ઊભો રહી જશે જ્યાં બેસી જશે હું એના ઘરે જઈશ એમાં રજા ફરમાય છે કે હું બી મારા નાના જેમ કરું છું હું મારા ઊંટની જે રસી છે એ દોરી જે છે હું એને મૂકી દઉં છું ઇમામે પોતાની સવારીની દોરી મૂકી દીધા ઊંટ નિશાપુનમાં ફરતો 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 ઈ દોસી ઈ ઝઈફા કે જે સવારના પોતાના ઘરના સામે ઝાડુ મારી રહી છે એના સામે આવીને બેસી જાય છે ઈ ઝઈફા ઘરના અંદર છે સવારના એની આરજુ અને તમન્ના હતી કે ઇમા મારા ઘરે આવે લોકો એને ગયા એના પાસે એને કહે છે કે જો તારા ઘરે આવ્યા છે તારા પાસે આવ્યા છે ઇમામ એના ઘરે ઉતરે છે એના ઘરે ઇમામ રોકાય છે એક દિવસ અને આપણે જોયા કે ઇમામ આખલાક ઇમામના ઈમામની નજરમાં અગર કોઈ તમન્ના કરતો હોય કે ઈમામ મારા ઘરે આવે તો ઇમામ જરૂર એના ઘરે જાય છે અને ઇમામ એના ઘરે ગયા પોતે એમ વિચારતે હતી કે એટલા લોકો મોજૂદ છે ઈમામ મારા ક્યાંથી ઘરે આવશે પણ અઝીઝો ઈમામે પસંદ કર્યું ઈમામની સવારી આગળ પસંદ કર્યું તો એ જ ઘર કે જે ઘરના અંદર નેક ઔરત રહેતી હતી અને તમન્નાને આરજુ કરી રહી હતી ઈમામ એના ઘરે જાય છે ઈમામ એના મહેમાન બન્યા એનું નામ રાખવામાં આવ્યું પસંદી પસંદી દે પસંદી દે એટલે કે પસંદ કરવા જેને પસંદ કરવામાં આવ્યું એટલે કે ઇમામે એના તકવાને એના અખલાકને એના કિરદારને ઇમામે પસંદ કર્યા અને ઇમામ એના ઘરે રોકાય છે અને પછી ઇમામ ઈ ઘરના ઘરના સહેનમાં ઇમામ ફરમાવે છે કે બીબી આવ તમારા માટે એક મુજો રાખતો જાઓ દેખાડતો જાઓ તમોને અને ઇમામે એક ખજૂરનો દાણો યા એક બદામનો દાણો લીધા અને એના સહેનમાં જઈને માટીના અંદર એ એને દબાવી નાખે છે અને કીધું કે લાવો પાણી લાવો પાણી માંગ્યું ઈમામે પાણી દેવામાં આવ્યું ઈમામ જયારે પાણી નાખે છે એના ઉપર તો જોતા જોતા શું જોવામાં આવ્યું કે વા એક ઝાડ ઉગી ગયું અને ઝાડ જ્યારે તૈયાર થાય છે તો એમાં ફરમાવે છે કે એ પસંદગી દે એ બીબી આ ઝાડ તમે જુઓ કેવું લીલું છમ છે એના અંદર પાંદડાઓ મોજું છે એના અંદર ફ્રૂટ આવી ગયા છે પણ તમે જોજો આ ઝાડ કેટલા લોકોને સફા દેશે અને એના પાંદડાથી એની ડાળખીઓથી બધા લોકો ખાતા હતા એનાથી શફા હાંસિલ કરતા હતા અને છેલ્લે જ્યારે જોયું છેલ્લે એમ જોવામાં આવ્યું ઇમામે એ બીબીને ફરમાવ્યું કે એ બીબી જ્યારે તમે જોજો કે આ ઝાડના પાંદડા આસ્તે આસ્તે ખરી રહ્યા છે પડી રહ્યા છે આ ઝાડના પાંદડા તો સમજી લો કે તમારા ઇમામ બી આ દુનિયાથી રુક્ષત થઈ રહ્યા છે ત્રણ વર્ષ સુધી એ ઝાડના પાંદડા સરખી તે ઉગતા રહ્યા અને સરખી રહ્યા પણ જ્યારે ત્રણ વર્ષ પછી એ ઝાડના આસ્તે આસ્તે પાંદડા ખડતા ગયા તો એ બેબી સમજી ગઈ કે મારા ઇમામ હવે આ દુનિયાથી રુખસત થઈ ગયા છે અને એનો ઇંતકાલ થઈ ગયો છે તો ઇજા દોસ્તો આપણે જોયા કે ઇમામ અલી સલાતુવાસલામ આપણા આઠવા ઇમામ ઇમામે અલી અલી સલાતુવાસલામ જે છે એ કેવા અખલાક ધરાવતા હતા અને કેવા અખલાકના માલિક હતા અને ઇમામ વસલામ જે ફરમાવે છે હદીસના અંદર کہ امرا شیعہ وہ شیا شیا داوا کرتا ہو چو امرا شیا بنو تم دعوی کرتا ہوا آم اگر امرا جیو ہوئے اخلاق تمہارا کردار آمل جیو اگر نہ ہو تو امرا شیا نہیں پاس આવીને મુલાકાત કરવાની કોશિશ કરી ઇમામથી તો ઇમામે રજા ઇસ્લા એ લોકોને થોડા દિવસ સુધી રજા ના દીધી મુલાકાતની છેલ્લી વખતે એ લોકો કહે છે કે અમે તો ઇમામના શિયા છે ત્યારે ઈમામે લોકોને બોલાવ્યા અને એ લોકો ઇમામે લોકોને બોલાવીને એ લોકોને કહે છે કે શિયા તો જનાબે અબુઝર જેવા હોય છે શિયા તો જનાબે સલમાન જેવા હોય છે شیعہ تو جناب امار یاسیر جناب میگداد ہوئے تو سو مولا آمی تمارا شیعہ نہ نہیں تو امام چھے کہ تمہیں امارا محب چو تمہیں امارا چہوا والا چو شیعہ بنوا تو جناب سلمان فارسی جناب ابو ذر غفاری جناب میگداد جناب امار یاسیر جہاں ایلوک اخلاق کردار اعمال کرو تو ضرور تمہیں امارا شیعہ وہ ہسو امام رضاء اسلط و ایک حدیث اندر امام ارشاد فرمے چھے رحم اللہ آبدن آہیا امرنا کہ خدا وند آلم ای بندا پر رحم کرے کہموں حکم نے امرا کاموں نے جیوتا رکھے رحم اللہ آبدن آہیا امرنا کہکموں نے امرا کاموں نے جیوتا رکھتا ہونے خدا وندے آلم یہ رحم کرے یت عالم વયાલ્લામોહનસ અને એ અમારા ઇલ્મને શીખે છે અને લોકોના સામે એ ઇલ્મ ઇલ્મને પ્રચાર કરે છે ઇલ્મને લોકોને શીખાડે છે તો ઇઝન દોસ્તો ઇમામ અસલમના હુકમો એમના કામોને એમના કિરદારોને એમના અખલાકને આપણે શીખીએ કેવી રીતે એમના અખલાક હતા કેવા એમના હુકમ હતા કેવા એમના કામો હતા અને આપણે શીખીને બીજાઓને આપણે શીખવાડવાની કોશિશ કરીએ તો દોસ્તો એનાથી ઇમામ ફરમાવે છે એ ખુદા વંદાલ એ લોકો પર રહેમ ફરમાવે આપણે ખુદા વંદ પાસે દુઆ કરીએ કે પોળો દિગારા તને વાસતો આપીએ ચારદમાસમે અસલાતુઆસલામને અમારી મુખ્તસર ઇબાદતો જે અમે કરી રહ્યા છીએ એ ઇમામે રઝા અસલાતુ એસલામના વાસ્તાથી અમારી ઈબાદતોને કબૂલ ફરમા